પ્રથમના 59માં શ્રીજી મહારાજે આજ્ઞા કરી એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય એનું શું કારણ? પ્રીતિ એક પરબ્રહ્મમાં જ હોય એનું કોઈ અસાધારણ કારણ કે આ કારણથી જ ભગવાનમાં અત્યંત પ્રેમ થાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે એક તો એને દ્રઢ વિશ્વાસ હોય કે મને મળ્યા સાક્ષાત પરમાત્મા છે, આસ્તિક ભાવ હોય, ભગવાનના ઐશ્વર્ય જાણે. આ પરમાત્મા બ્રહ્મમોલ, ગોલોક, શ્વેતદ્વીપ આદિક અનંત ધામના પતિ છે, સર્વના કરતા છે. ભગવાન સિવાય કોઈ પણ શક્તિને, જેમ કે પુરુષ, કાળ, કર્મ, માયા, કોઈ પણ દેવને એ કરતા ન જાણે, એક પુરુષોત્તમને જ કરતા જાણે. અને એ પુરુષોત્તમ નારાયણ સર્વના અંતર્યામી છે. આવી રીતની સમજણ સાથે જે ભગવાનનો નિશ્ચય, એ જ અસાધારણ પ્રેમનું લક્ષણ છે. એટલે મુક્તાનંદ સ્વામી ફરીથી પૂછે છે, મહારાજ આવો મહિમા જાણતો હોય અને અસાધારણ હેત ન થાય એનું શું કારણ? શ્રીજી મહારાજ કહે છે એવું બને જ નહીં. જેને ભગવાનનો આવો મહિમા હોય એને અસાધારણ પ્રેમ હોય, પણ એ જાણતો ન હોય, એને ખબર જ ન હોય. ઘણી વાર એવું બને ખ્યાલ જ ન હોય. એક જુવાન મુસાફરીમાં હતો, એના પાકીટમાં કંઈક 150-200 રૂપિયા હતા. ક્યાંક પડી ગયું કે ચોરાઈ ગયું. બિચારો પસ્તાયા કરે. આખો ઉપવાસ થયો, કારણ કે ખાવું શું ફળ. આ તો સત્સંગી બહુ સારો હતો એટલે ક્યાંકથી ફળ ફળાદી ખરીદે, પણ પાકીટ જતું રહ્યું. હવે ક્યાંથી ખરીદે? બેઠો ગયો, ઉતારે જઈને કપડાં બદલવા માંડ્યો ત્યારે યાદ આવ્યું, ઓહો, આ અંદરના ગજવામાં 500-500ની 7 નોટો પડી છે. બોલો, હવે ભૂખે મરવાની કઈ જરૂર છે? પણ જાણતો નહોતો ત્યાં સુધી જ. સ્વામિનારાયણ ભગવાન દ્રષ્ટાંત આપે છે કે જેમ હનુમાનજીમાં અપાર બળ હતું. હનુમાનજીનું બળ કેટલું અપાર! હનુમાનજીમાં અપાર બળ હતું, પરંતુ કોઈકના જણાવ્યા સિવાય જણાયું નહીં. સીતાજીની શોધમાં જ્યારે સૌ નીકળ્યા, દક્ષિણના સાગર કાંઠે હનુમાનજી કહે છે કે કદાચ જઈ શકાય પણ પાછા આવી ન શકાય. ત્યારે જટાયુનો ભાઈ સંપાતી એણે હનુમાનજીને કહ્યું, શું વાત કરો છો તમે? આવી ઢીલી વાત? તમારામાં તો અપાર શક્તિઓ છે. તમે જન્મ્યા એની સાથે કૂદકો માર્યો સીધો સૂર્યના રથમાં, કારણ કે તમને એમ કે સૂર્ય એટલે પાકેલું સરસ ફળ છે. બોલો, આટલી તો તમારી તાકાત છે. કૂદકાની સાથે સૂર્યના રથ સુધી પહોંચી જાઓ છો, તો તમારા માટે આટલો સમુદ્ર એ તો ખાબોચિયા જેવો કહેવાય. અને હનુમાનજીને એમ થયું, સાચી વાત છે. અને રામજીનું નામ લઈને શ્રી રામનું કામ એ કરી આવ્યા. તો હનુમાનજીમાં અપાર બળ હતું, પણ કોઈએ જણાવ્યું ને ત્યારે જ અંદર જાગૃતિ આવી. બીજું દ્રષ્ટાંત, વૃંદાવનમાં ગોપ બાળકોની સાથે ભગવાન રમતા હતા. એ રમત એવી હતી કે જે હારી જાય એ ગોળો થાય અને જીતી જાય એ એના ઉપર બેસે અને એને ઊંચકીને અમુક જગ્યા સુધી લઈ જવાના. પ્રલંબાસુર ત્યાં આવ્યો. પ્રલંબ બહુ લાંબો તાળ જેવો, પણ એ બાળક બનીને આવ્યો. જાણી જોઈને હારી ગયો. બળદેવજી જીતી ગયા. ચાલ ગોળો થા. એટલે ખભા ઉપર બળદેવજી બેઠા. બળદેવજી ખુશ હતા કે હું જીતી ગયો છું ને આ છોકરો હારી ગયો છે, પણ જે મર્યાદા નક્કી કરી હતી એથી આગળ ચાલ્યો ઊંચકીને. એટલે આ ઊભો રહે. તે પેલો પ્રલંબ કે છે ઊભો રહેવા માટે નથી આવ્યો, સામે ગુફામાં લઈ જઈને તારો કોળિયો કરી નાખીશ. બળદેવજી ગભરાઈ ગયા. અરર મારું શું થશે, આ તો મને ખૂબ દૂર લઈ આવ્યો. મારા બધા મિત્રો, અમારા શ્રી કૃષ્ણ પ્રભુ એ તો બધા દૂર રહી ગયા. અરે રે મારું શું થશે, આ અસુર મને એકલાને હવે લઈ ચાલ્યો જંગલમાં. ગભરાઈ ગયેલા મોટાભાઈ બળદેવજીને જાણીને શ્રી કૃષ્ણ ભગવાને આકાશવાણી દ્વારા અવાજ કર્યો કે ભાઈ તમે ડરો છો આનાથી? તમે તો શેષનો અવતાર છો, તમારું બળ અત્યંત છે, તમારી આગળ તો આ અસુર એક ફોતરા બરોબર છે. અને બળદેવજીને એમ થયું વાત તો સાચી છે, આ વળી ફોતરું મને ઊંચકી જાય. એના ખભા ઉપર બેઠા હતા અને પ્રલંબાસુરના માથામાં જે મૂકો માર્યો ને એવી તાકાતથી, અને એનું માથું ત્યાં ફસકી ગયું. એટલે બળદેવજીમાં બળ આટલું બધું હતું, પણ જ્યારે કોઈએ સહેજ ધ્યાન દોર્યું, ભગવાને ધ્યાન દોર્યું, એટલે તરત જ એ બળ પ્રગટ્યું. જરાક પ્રેરણા ઘણાને કરવી પડે કે ભાઈ તું, એટલે તરત એમ જાગે ઘણા વાત સાચી છે. એટલે સ્વત્વ જગાડવા, જામગીરીમાંથી અગ્નિ પેદા કરવા સહેજ ઘસરકો કરવો તો પડે જ. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને પ્રભુનો આવો મહિમા હોય, આવો નિશ્ચય હોય, તો એના હૈયામાં ભગવાન પ્રત્યે પૂરો સ્નેહ હોય, પણ કોક જણાવનાર જોઈએ. મુક્તાનંદ સ્વામી ફરીથી પૂછે છે મહારાજ એવો જે પ્રેમ, એનો બળ જણાવવાનું કોઈ કારણ શું? શ્રીજી મહારાજ કહે છે સત્સંગ અને સત્શાસ્ત્ર, બે જ કારણ. જેને સત્સંગ હોય, સંતોનો સમાગમ હોય અને સત્શાસ્ત્રનું વાંચન હોય, એ પોતાના બળને સમજી શકે છે. ચોથો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછે છે મહારાજ દેશ કાળ ક્રિયાને એ ભૂંડા થાય કે ભલા થાય એનું કારણ કોઈ સંગ છે કે બીજું કંઈ? પ્રભુ કહે છે સ્વામી દેશ તો પૃથ્વીને કહેવાય, સર્વ ઠેકાણે તો સરખી જ હોય, કાળ પણ સરખો હોય, પણ અતિશય મોટા સમર્થ પુરુષ જે દેશમાં રહેતા હોય એના પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય અને ભૂંડી ક્રિયા હોય એ સારા થઈ જાય છે. અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેના યોગે કરીને સારો દેશ, સારી ક્રિયા અને સારો કાળ ભૂંડા થઈ જાય છે. બહુ વિચારવા જેવી વાત છે. આમ તો ઘણી કેટલી આમ નજરે દેખાય એવી હકીકત છે. જ્યાં આગળ સજ્જનો રહેતા હોય, ભક્તો રહેતા હોય, સંતો રહેતા હોય, પરોપકારી આત્માઓ રહેતા હોય, એ વિસ્તાર ગમે એવો એક જમાનામાં ખરાબ ગણાતો હોય પછી સારો ગણાય. અને જે વિસ્તારમાં ઋષિ મુનિઓ રહેતા હોય એવો પવિત્ર વિસ્તાર હોય, પણ ત્યાં મ્લેચ્છોએ સંપૂર્ણ કબજો કરી લીધો હોય તો એ આખો વિસ્તાર પછી ખરાબ કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દેશ, કાળ અને ક્રિયા એ જેવા પુરુષો રહેતા હોય એ પ્રમાણે થાય. સારા પુરુષો રહેતા હોય તો દેશ, કાળ, ક્રિયા સારા થઈ જાય. નઠારા પુરુષો રહેતા હોય તો એ નઠારા થઈ જાય. અને દેખાય છે સમર્થ પુરુષ જે હોય તો આખી પૃથ્વીમાં પોતાના સ્વભાવ પ્રમાણે દેશકાળ ક્રિયા પ્રવર્તાવે. જેમ કે અંબરીશ જેવા રાજા કે યુધિષ્ઠિર જેવા રાજા રાજ્ય કરતા હોય તો આખા દેશમાં ધર્મ પ્રવર્તાવે, ભગવાનની ભક્તિ પ્રવર્તાવે. એથી ઉતરતો કોઈ પુરુષ હોય તો એક દેશમાં પ્રવર્તાવે, એથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે. આપણા સત્સંગમાં ઘણા એવા દાખલા છે. અમારે ચુંવાળમાં એક ગામ છે, બિલકુલ સત્સંગ નહીં, પણ એક સત્સંગીની દીકરી પરણીને એ ગામમાં ગઈ અને ધીમે 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 ગામમાં સત્સંગ ફેલાવ્યો, સત્સંગ પ્રવર્તાવ્યો. ગામમાં મંદિર થયું, જય જયકાર થયો. આજે પણ તો આવા કેટલાય દાખલા છે. જેનામાં જેટલી શક્તિ એક ગામમાં પ્રવર્તાવે, એથી ઓછી શક્તિવાળો હોય તો એક ફળિયામાં પ્રવર્તાવે. અત્યારે આપણા ગુજરાતના કેટલાય ગામડાના ફળિયામાં એવો નિયમ કાયદો છે, કોઈ લારીવાળો, કોઈ આ ગમે તેવા ખાણીપીણીવાળા, કોઈ વ્યસન તમાકુ મસાલાવાળાની કોઈ પણ લારી એના ફળિયામાં જઈ ન શકે. નિયમ જ કે આવું કોઈ વેચાણ અમારા ફળિયામાં ન થાય. તો શ્રીજી મહારાજ કહે છે એથી ઉતરતી શક્તિવાળો હોય તો પોતાના ઘરમાં પ્રવર્તાવે. ઘરમાં પણ ઘણાને એટલી શક્તિ હોય મર્યાદિત કે ભાઈ આપણા ઘરમાં સવારે ઉઠીને બધાએ પ્રાર્થના બોલવાની, આપણા ઘરમાં સવારે ઉઠીને બધાએ ધ્યાન કરવાનું, કે આપણા ઘરની અંદર સવારે ઉઠીને બધાએ આ શાસ્ત્રનું વાંચન કરવાનું. એ નિયમ જ થઈ જાય એ ઘરમાં. જોકે આ વચનામૃતમાં આ વાત સાંભળ્યા પછી ખ્યાલ આવ્યો આપણે કેટલામાં પ્રવર્તાવી છીએ. આપણે ઘરમાં પ્રવર્તાવી શક્યા? ઘરમાં 4-5 માથા હોય, પણ એ બધાની કોપરીમાં ધર્માંશ, ભક્તિનો અંશ આપણે પ્રવર્તાવી શકીએ છીએ કે નહીં, ખ્યાલ આવી જાય. એક ઘરમાં એક સજ્જન સવારે પૂજા કરે, એ બહુ ભાવિક, ઠાકોરજીની મૂર્તિ પધરાવી, માળા હાથમાં ચાલે, અને એ જ વખતે ઘરના બીજા સભ્યો પરવારી જાય એટલે એ ચાલુ કરે. જે કોઈ સ્વિચ પાડે એટલે એમાં અત્યારે તો વિષયનું સામ્રાજ્ય એટલું બધું છે, ગમે ત્યારે ધારો ત્યારે બસ કોઈના કોઈ ક્યાંય ગાયનો વિષય, જગતના ગીતો વાગતા જ હોય, એટલે એક બાજુ આ વાગવાનું ચાલુ થાય. એટલે આ સજ્જન કહે છે મારે પૂજા કરવાની છે અને તમે આ શા માટે ઘોંઘાટ કરો છો? એટલે પેલા જવાબ આપે તમારી પૂજા એટલી કાચી, અમે જે ગમે તે વગાડીએ તમારું મન ત્યાં કેમ આવે છે? તમે તમારી પૂજા કર્યા કરો ને, તમને કોઈ ના પાડે છે? અમે તમને કહેવા આવ્યા કે તમારી માળા બંધ કરો કે તમારી પૂજા બંધ કરો, તમે તમારું ચાલુ રાખો, અમે અમારું ચાલુ રાખીએ, સબ કી. હવે બોલો, હવે એનામાં એટલું પણ બળ નથી કે સારા સંસ્કાર પોતાના ઘરમાં પણ એક સરખા પ્રવર્તાવી શકતા નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે આ રીતે શુભ કે અશુભ, દેશ કાળ ક્રિયા એના હેતુ શુભ કે અશુભ, એ બે પ્રકારના પુરુષો જ છે. વિદેશમાં ક્યાંય ને ક્યાંય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આપણે ખબર ન હોય, કોઈ વાર સંતો પરદેશ જાય, ગાડી ચાલી જતી હોય, કોઈ હરિભક્તોનું ઘર શોધવા માટે ગાડી ઊભી રહે અને બાજુના મકાનમાંથી ઘંટડીના અવાજ સાથે જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી અવાજ સંભળાય, તરત જ હરિભક્તે એના ઘરનું બટન દાબ્યું કે અહીં આગળ કોઈ આ જગ્યા, તો કે અહીં આવો ને, અમે સત્સંગી છીએ. ત્યારે એટલો બધો આનંદ થાય. ક્યાં આ ગ્રામ્ય વિસ્તાર, ત્યાં એક કુટુંબના ઘરમાં ઠાકોરજીની આરતી, પૂજા, એટલે એક માણસ જેવો હોય એવું પ્રવર્તાવી શકે જેનામાં જેટલી શક્તિ.